मैं अकाउंट या से मैं पोस्टिंग यस बोलते हैं। प्लीज नमस्ते सर। इंट्रोड्यूस योर सेल्फ। मैं जीपीएससी नारकोट जीपीएससी नारकोट ईएपी छे ईएपी ડિપ્લોમા નિર્મા યુનિવર્સિટીમાંથી વર્ષ 2015માં પૂર્ણ કરેલું છે અને ત્યારબાદ મેં મારું ગ્રેજ્યુએશન વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી 2018માં વિથ ડિસ્ટિંક્શન પૂર્ણ કરેલું છે. પછી સર અમે એક વર્ષ પ્રાઇવેટ સેક્ટરમાં એપ્રેન્ટિસ કરેલી છે. અત્યારે વર્ષ 2020થી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં ફરજ બજાવી રહ્યું છે અને સાથે કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપેરેશન કરું છું. મેં અહીંયા અમદાવાદ કરેલી છે, એપેક્સ ફ્લુડોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ. એપેક્સ ફ્લુડોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ શું બરાબર છે, જે હાઇડ્રોલિક સિલિન્ડરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હાઇડ્રોલિક સર્કિટમાં ત્રણ ટાઈપના વાલ્વ હોય છે. હા, કયા કયા? એક તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ હોય છે, પછી ફ્લો કંટ્રોલ વાલ્વ હોય છે અને પ્રેશર કંટ્રોલ વાલ્વ હોય છે. ફ્લો કંટ્રોલ વાલ્વ કયા કયા હોય છે? ફ્લો કંટ્રોલ વાલ્વમાં આપણે થ્રોટલ વાલ્વ હોય છે, જેના દ્વારા આપણે ફ્લોને કંટ્રોલ કરવામાં આવે છે, અને એક સ્પૂલ ટાઈપ વાલ્વ આવે છે. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં સ્પૂલ ઓપરેટેડ હોય છે અને પ્લંજર ઓપરેટેડ હોય છે, જેમાં એનું કોડિંગ આવે છે. 4x3 પોઝિશન વાલ્વ છે, 3x2 પોઝિશન વાલ્વ. મતલબ 4x3 મતલબ 4 પોર્ટ અને 3 પોઝિશન આપણે સેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ડબલ એક્ટિંગ સિલિન્ડર હોય એની અંદર 4 પોર્ટ આપણે એ વાલ્વનો મેનિફોલ્ડ સાથે યુઝ કરીએ છીએ, જેથી આપણે રિટર્ન પોઝિશન છે એના માટે એક પોઝિશન ચેન્જ થશે વાલ્વની, પછી ફોરવર્ડ પોઝિશન માટે ચેન્જ થશે, અને આખી સર્કિટને જ્યારે આપણે લોક કરવી હોય એના માટે સેટ કરી શકીએ. એનઆરવીવી ક્યાં યુઝ થાય છે? હા, નોન રિટર્ન વાલ્વ, જેને ચેક વાલ્વ અથવા રિફ્લક્સ વાલ્વ પણ કહેવામાં આવતું હોય છે. આપણે જ્યારે સિલિન્ડરને કોઈ એક પર્ટિક્યુલર પોઝિશન પર હોલ્ડ કરવું હોય અને બેક ફ્લો આપણે પ્રિવેન્ટ કરવો હોય, તો એના માટે ફ્લો કંટ્રોલ વાલ્વ સાથે એનઆરવી વાલ્વ પણ યુઝ કરતા હોય છે. અને હાઇડ્રોલિક સિલિન્ડરમાં આપણે જોઈએ તો કુશનિંગ ઇફેક્ટ એક આવે છે, જ્યારે રિટર્ન સ્ટ્રોક થતો હોય છે પિસ્ટનનો, ત્યારે એની એન્ડ ઓફ ધ પોઝિશન એની સ્પીડને રિડ્યુસ કરવા માટે આપણે ચેક વાલ્વ યુઝ કરતા હોય છે, જેથી એ ડેમેજ ન થાય. અને સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ સિલિન્ડર એટલે શું? સિંગલ એક્ટિંગ સિલિન્ડરમાં આપણે એક બાજુથી પ્રેશર એપ્લાય કરીએ છીએ પંપ દ્વારા, કે જે ગ્રેવિટી રિટર્ન ટાઈપ હોઈ શકે છે અને સ્પ્રિંગ રિટર્ન ટાઈપ હોય છે. જ્યારે ડબલ એક્ટિંગ સિલિન્ડરની અંદર આપણે બંને બાજુથી પ્રેશર એપ્લાય કરીએ છીએ, તો બંને ડાયરેક્શનમાં આપણે વર્ક મેળવી શકીએ છીએ. હાઇડ્રોલિક કંટ્રોલ, ન્યુમેટિક કંટ્રોલ, તફાવત છે? હાઇડ્રોલિક સિસ્ટમનું વાત કહીએ તો એમાં પોઝિટિવ ડિસ્ટન્સમાં પંપ યુઝ થાય છે, જે હેવી ડ્યુટી વર્ક અને હાઈ ફોર્સ માટે આપણે હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ કરીએ છીએ, અને વર્કિંગ મીડિયા તરીકે આપણે ફ્લુઇડમાં ઓઇલ યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે ન્યુમેટિક સિસ્ટમમાં આપણે વર્કિંગ મીડિયા તરીકે ગેસ અથવા તો એર યુઝ કરીએ છીએ, જે ફ્રીલી અવેલેબલ છે, અને કમ્પ્રેસર દ્વારા આપણે એને કમ્પ્રેસ કરી અને સપ્લાય કરીએ છીએ. અને લાઇટ એપ્લિકેશન છે, લાઇટ ડ્યુટી એપ્લિકેશન, એના માટે એપ્લિકેશન વાઇઝ શું ઉપયોગ તમારે શું? જ્યાં ક્વિક આપણે વર્ક જોતું હોય છે, જેમ કે કોઈ ડોર છે, જેમ કે અમદાવાદ બીઆરટીએસ બસમાં ડોર જે ઓપન ક્લોઝ થાય છે, તો ત્યાં ન્યુમેટિક સિલિન્ડરનો યુઝ થયેલો છે. અને પ્રેસ મશીન છે, કે કોઈ અર્થ મૂવિંગ મશીનરીમાં, કે જ્યાં આપણે હેવી લોડ લિફ્ટ કરવો છે કે હેવી વર્ક કરવું છે, અહીંયા હાઇડ્રોલિક આપણે સિલિન્ડર યુઝ કરીએ છીએ. એક્ચ્યુઅલી જ્યાં સ્પીડ કંટ્રોલ જોઈએ ને, હા, હાઇડ્રોલિક, હા, ન્યુમેટિકમાં સ્પીડ રેટલ કંટ્રોલ નથી મળતો એમાં. ઓન ઓફ એક કેમ બને છેલે રોકાય, હા, ક્યાંક રોકાય નહીં, રોકાય નહીં, એર પાછી કમ્પ્રેસિબલ છે, તમે જ્યાં ઈચ્છો રોકી શકો, સ્પીડ ચેન્જ કરી શકો. અને એક્ચ્યુએટ કઈ રીતે કરીએ છીએ? ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વને આપણે મેન્યુઅલી બી એક્ચ્યુએટ કરી શકાય છે, જેમ કે સ્પૂલ આપણે સોરી લીવર ઓપરેટેડ હોય છે, પુશ બટન ઓપરેટેડ હોય છે, આ ઉપરાંત સોલેનોઇડ ઓપરેટેડ આપણે ઇલેક્ટ્રો દ્વારા પણ આપણે ઓપરેટ કરી શકાય છે. લેડર ડાયાગ્રામ કંઈક હોય છે? સોરી, લેડર ડાયાગ્રામ, લેડર પ્રોગ્રામિંગ? ના, એ પ્રોગ્રામિંગ નથી કરે, ખાલી એપ્રેન્ટ. અચ્છા, હાઇડ્રોલિક સિલિન્ડર નો મટીરીયલ શું છે? જનરલી જે આપણે હાઇડ્રોલિક સિલિન્ડરમાં જે આઉટર ટ્યુબ યુઝ કરીએ છીએ, સીટીએસ કોલ્ડ્રોન જે સીમલેસ પાઇપ આવે છે ટ્યુબ, એનો યુઝ કરીએ છીએ, જે એલો સ્ટીલની યુઝ કરીએ છીએ, અને મેઇનલી એમાં એસએઈ 4140 જે આવે છે મટીરીયલ એલો સ્ટીલ, એ આપણે વધારે યુઝ કરીએ છીએ. ઉપરાંત પછી જે એના પાર્ટ્સ 4140 સ્ટીલ 0.4 0.35 0.4 મીડિયમ કાર્બન સ્ટીલ.
પછી પિસ્ટન રોડ હોય છે એ હોટ રોલ આપણે રોડ નો યુઝ કરતા હોય છે. ની મશીનિંગ, બોર ની મશીનિંગ કઈ રીતે કરીએ? બોર નું મશીનિંગ જનરલી સ્ટાન્ડર્ડ મેટ્રિક સાઇઝમાં અવેલેબલ હોય છે માર્કેટમાં, બટ આપણે એપ્લિકેશન મુજબ એનું જે સરફેસ ફિનિશ છે, ઇન્ટરનલ સરફેસ ફિનિશ, એની આરે વેલ્યુને મેન્ટેન કરવા માટે આપણે હોનિંગ કરતા હોઈએ છીએ. હોનિંગ, હોનિંગ કઈ રીતે કરીએ છીએ? હોનિંગ માટે એક વર્ટિકલ અને હોરિઝોન્ટલ બે હોનિંગ મશીન આવે છે, એમાં આપણે એને હોનિંગ કરી શકીએ છીએ. જેમાં એક સ્ટીક આવે છે, ગ્રાઇન્ડર સ્ટીક, સ્ટોન કહેવામાં આવે છે, એના દ્વારા એ રોટેટ થશે પ્લસ રેસિપ્રોકેટ થશે ઇનસાઇડ ધ ટ્યુબ. અને હોનિંગ સ્ટીક દ્વારા હોનિંગ પાવડર બી હોય છે? હા, હોનિંગ પાવડર હોય છે. એનો શું ઉપયોગ છે? હોનિંગ પાવડર વધારે સરફેસ ફિનિશ જ્યારે જોતી હોય છે, જેમ કે બફિંગ ઓપરેશન હોય છે, એમાં આપણે જે પેસ્ટ યુઝ કરી અને હાઈ પોલિશ સરફેસ જોતી હોય છે ત્યારે હોનિંગ પાવડર દ્વારા થાય છે. બાકી સિમ્પલી આપણે 0.4 to 0.5 micrometer જ્યારે એક્યુરેસી જે જનરલી યુઝ થાય છે હાઇડ્રોલિક સિલિન્ડરમાં, એ હોનિંગ થી અચીવ થઈ જાય છે. પાવર પેક એટલે શું? પાવર પેક ફોર હાઇડ્રોલિક પાવર પેક આખું એક રિઝર્વોયર છે જે ઓઇલને સ્ટોર કરશે. એના અંદર શું શું હોય છે? પાવર પેક, હા, પાવર પેક ની અંદર ફિલ્ટર હોય છે, સક્શન ફિલ્ટર અને ડિલિવરી ફિલ્ટર હોય છે. ત્યારબાદ આખું એક મેટાલિક રિઝર્વોયર બનાવેલું હોય છે, ટેન્ક હોય છે જેમાં ઓઇલ સ્ટોર થશે, ઓઇલ વેન્ટ આપેલા હોય છે જેથી હીટ ડિસિપેટ કરી શકે અને બ્રીધિંગ ન થાય. મોટર ને પંપ હોય, પછી એમાં વેટ અને ડ્રાય બે પ્રકારના પંપ આપણે સિસ્ટમ યુઝ કરી શકીએ છીએ. જો વેટ સાઇડ હશે તો પંપ અને મોટર એસેમ્બલી પોર કરેલી હશે, સબમર્જ હશે ટેન્કમાં, અને જો ડ્રાય ટાઈપ હશે તો પંપ છે એ આઉટસાઇડ પાવર પેક હશે અને સાથે મેનિફોલ્ડ આખું હોય છે, મેનિફોલ્ડ બ્લોક. આ જ રીતે ન્યુમેટિકમાં શું હશે? પાવર પેક એમાં કમ્પ્રેસર હોય છે જે ડાયરેક્ટલી એટમોસ્ફિયરમાંથી હવાને લેશે, પછી FRL યુનિટ હોય છે, ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર, ત્યાર પછી ડાયરેક્ટલી વાલ્વ થ્રુ ઓપરેટ થશે સિલિન્ડર. એમાં કોઈ રિટર્ન લાઈન? ના, એમાં રિટર્ન લાઈનની જરૂર નથી હોતી. મફલરની જરૂર પડે છે અવાજ નોઈઝ પ્રોડ્યુસ કરે ને, રિડ્યુસ કરવા માટે. બીજું કંઈ ફરી રીસર્ક્યુલેટ કરવા? હા, રીસર્ક્યુલેટની જરૂર નથી પડતી, ઓપન સર્કિટ હોય છે. ઓઇલ કયું વાપરે છે? ઓઇલના જે SAE ગ્રેડ આવે છે, આપણે ISO ગ્રેડ મુજબ VG68 જે ગ્રેડ છે ઇન્ડિયામાં વધારે યુઝ થાય છે. 68 એટલે શું? 68 છે એની ડાયનેમેટિક વિસ્કોસિટી ઇન્ડિકેટ કરે છે. વિસ્કોસિટી મેઝર, વિસ્કોસિટી મીટર આવે છે, એના દ્વારા આપણે મેઝર કરીએ. કયા વિસ્કોમીટર? બે વોલ્ટ આવે, એક ડાર્સી આવે. હા, એના વિશે સર ડિટેલમાં. પોલિંગ, હા, પોલિંગ બોલ જે સ્પીયર દ્વારા આપણે સ્ટાન્ડર્ડ ફ્યુલ સાથે એને કમ્પેર કરીને થાય છે. એ રીતે ક્યારેક વિસ્કોસિટી મેઝર કરેલી છે? ના સર, એ ત્યાં મેઝર નથી કરેલી, ડાયરેક્ટલી માર્કેટમાંથી જે આવે છે. એર કોમ્પ્રેસરનો આપણે વોટર સેક્ટરમાં ક્યાં યુઝ થાય? વોટર સેક્ટરમાં એર કમ્પ્રેસરનો જ્યારે આપણે બોરવેલ છે જે DTH આપણે ડ્રિલિંગ કરીએ છીએ, ડાઉન ધ હેમર, ડાઉન ધ હોલ ડ્રિલિંગ મશીન, એર કમ્પ્રેસરનો યુઝ કરીએ છીએ મશીન ડ્રિલિંગ બોરિંગ કરવા માટે, જેથી કમ્પ્રેસ્ડ એર જ્યારે આપણે સપ્લાય કરશું તો હેમરિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે ડ્રિલ બીટમાં, એને કારણે મટીરિયલ રિમૂવ કરશે અને એ ફોર્સને કારણે એ જે મટીરિયલ રિમૂવ થશે, પાર્ટિકલ્સ હશે સોઇલ કે લેન્ડના, એને બહાર હોલની બહાર. રિવર્સ રોટરી પણ ચાલે, રિવર્સ રોટરી પણ ચાલે, બે ટાઈપ્સ ના હોય છે. ડાયરેક્ટ જે રોટરી ડ્રિલિંગ મશીન છે એમાં મડ પીટ છે એ પાઇપ ની અંદર થી જે છે ફ્લો કરવામાં આવશે, અને પાઇપ ની સાઇડ માંથી રિટર્ન ટુ ધ મડ પીટ આવશે જે મટીરિયલ ને રિમૂવ કરીને આવશે. જ્યારે રિવર્સ જે આપણે ડાયરેક્ટ રોટરી મશીન ડ્રિલિંગ મશીન ઓપરેશન છે, એની અંદર મડ પીટ છે એ પાઇપ ની આઉટસાઇડ માંથી આપણે સપ્લાય કરીએ છીએ અને રિટર્ન એ પાઇપ ની ઇનસાઇડ ડાયમીટર માંથી રિટર્ન આવશે. ડ્રિલિંગ તો, સોરી સર, એના વિશે
એમાં જે આપણે ડ્રિલિંગ રીતનું માસ્ટ હોય છે એને રેઝ કરવા માટે આપણે કયા પ્રકારની સિસ્ટમ વાપરીએ છીએ, ન્યુમેટિક કે હાઇડ્રોલિક? સર એમાં હાઇડ્રોલિક જેક દ્વારા આપણે લેવલિંગ પણ કરતા હોય છે, હાઇડ્રોલિક જેક દ્વારા એનો બરાબર માસ્ટ મારે જ્યારે તમારો માસ્ટ ત્યારે રેસિંગ કન્ડિશન છે, તમારે રેસ કરવો છે, રેસ કરવો પડે ને જ્યારે ડ્રિલિંગ કરીએ, તો એના માટે કઈ સિસ્ટમ વપરાય છે? હાઇડ્રોલિક જેક તો જેક પર ઉભા રહે ને આપણે એને લેવલિંગ જેક કરીએ, પણ જે હાઇડ્રોલિક સિસ્ટમમાં જો હેવી પ્રેશર ની જરૂર હોય તો આપણે પિસ્ટન પંપ નો યુઝ કરવાનો આવે છે, અથવા તો ગિયર પંપ છે, વેન પંપ છે, એ પણ યુઝ કરે છે. જે મડ પંપ હોય છે કયા પ્રકારનો પંપ છે? ડ્રિલિંગ રીડ ઉપર જે આપણે મડ પંપ કયા પ્રકારનો છે? આપણે જે વોટર વેલ ડ્રિલિંગ માં પાઇપ વાપરીએ છીએ કઈ પ્રકારની પાઇપ? કેસિંગ પાઇપ, કેસિંગ પાઇપમાં આપણે જનરલી આયરન પાઇપ પણ યુઝ કરતા હોય છે, ગેલ્વેનાઇઝ્ડ આયરન પાઇપ અથવા તો પીવીસી પાઇપ કેસિંગ જે છે એ પણ યુઝ કરતા હોય છે. માઇલસ્ટીની પાઇપો નથી વાપરતા આપણે? એ પણ વાપરીએ છીએ. માઇલસ્ટીન જે પાઇપ તમે ક્યાં જોઈએ? ગેલ્વેનાઇઝ્ડ આપણે ગેલ્વેનાઇઝ પાઇપો ક્યાં વાપરીએ છીએ? કેસિંગ આપીએ છીએ. તો જોયેલી નથી. એ કઈ સાઇઝ સુધીમાં છે? 6 મીટર થી 12 મીટર. વેલ્ડિંગ કયા પ્રકારનું કરેલું હોય? તો અહીંયા તો મેન્યુઅલી મેટલ આર્ક વેલ્ડિંગ કરેલું છે, ઓન સાઇટ કરતા હોય છે. આ જે ડ્રિલ રોડ હોય એ કેવા પ્રકારના હોય? ડ્રિલિંગ કરતા હોય તો આપણે તમે ડ્રિલિંગ બિટ કોઈની સાથે લગાવશો, ડ્રિલ રોડ લગાવશો કે એને જે કમ્પ્લીટ ડ્રિલ સ્ટ્રિંગ હોય તો ડ્રિલ રોડ કઈ મેટલના બનેલા હોય છે? સર એમાં જે ડ્રિલ જે બીટ હોય છે એ જનરલી હેવી ટંગ્સ ને કાર્બાઇડ મટીરિયલ નું હોય છે. આખું નહીં, ખાલી બીટ એનું જે સ્પેનર હોય છે એની પર હોય, અને ડ્રિલ જે રોડ હોય છે એ એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી પણ હું ગેસ કરી શકું છું હાઈ એલોય સ્ટીલ નું કદાચ બનેલા હોય. ઇનિશિયલ જે ડ્રિલિંગ કરતા હોઈએ એના પછી ને આપણે ડ્રિલિંગ હોલ ને એક્સપાન્ડ કરવો છે કે સ્મૂથલી ફિનિશ કરવો છે, એ એક્ટિવિટી ને શું કહેવાય? બોરમાર્ક ક્ષાર નું પ્રમાણ છે કે નહીં એના માટે આપણે કઈ ટેકનિક વાપરીએ છીએ? બોર ના પાણીમાં હાર્ડનેસ કરવો છે બોર અને રાધર એને પ્રોડક્શન ટ્યુબવેલમાં કન્વર્ટ કરવો હોય તો કઈ ટેકનિક વાપરી? કયા સ્તરમાં કયા પ્રકારનું પાણી રહેશે? એ જનરલી જિયોલોજિસ્ટ જે હોય છે એ સર્વે કરી જાય છે. જિયોલોજિસ્ટ જે એપરેટસ વાપરે પણ ટેકનિક કઈ છે? એનું નામ એપરેટસ નું નામ ખબર છે? વર્ટિકલ ટર્બાઇન પંપ ક્યાં હોય? વર્ટિકલ ટર્બાઇન પંપ આપણે ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને જે ઇન્ટેક વેલ હોય છે ત્યાંથી વોટરને લિફ્ટ કરવા માટે વર્ટિકલ ટર્બાઇન પંપ યુઝ કરીએ છીએ. પછી રિવરમાંથી પણ ડાયરેક્ટલી વોટરને લિફ્ટ કરવું હોય તો ત્યાં વર્ટિકલ ટર્બાઇન પંપ આપણે યુઝ કરી શકીએ. રિવરમાં તમે ઇન્સ્ટોલ કઈ રીતે કરો? એટલે એના માટે આપણે સિવિલ સ્ટ્રક્ચર બહુ જરૂરી છે, એમાં આપણે ઇન્ટેક વેલ બનાવીએ છીએ. કેનાલ ઉપર તમે કઈ રીતે સિવિલ સ્ટ્રક્ચર બનાવો? કેનાલ છે અંદર તમે કયા પ્રકારનું સિવિલ સ્ટ્રક્ચર બનાવો? ક્યાં ભાગની વચ્ચે બનાવો કે ક્યાં બનાવો? એના વિશે તમને ખ્યાલ નથી. વોટરશેડ મેનેજમેન્ટ આવો શબ્દ ઘણી વાર ન્યૂઝમાં રહેતો હોય છે, શું છે વોટરશેડ મેનેજમેન્ટ? કેવી રીતે મેનેજમેન્ટ વોટરશેડ એટલે શું? પેલા એ તો ક્યાં એના વિશે સરફેસ વોટર રિલેટેડ. હા હા, તો જે રેઇન વોટર આવે છે સરફેસ પર
અર્થની સરફેસ પર, એ વોટરનું કઈ રીતે આપણે રિચાર્જ કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ, કન્ઝર્વ કઈ રીતે કરીએ છીએ, એને એના રિલેટેડ જે છે વોટર શેડ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ આપણે. એક તો ડોમેસ્ટિકલી આપણે વોટરને ગ્રાઉન્ડ સંપ અથવા ટેન્ક દ્વારા સ્ટોર કરી શકીએ છીએ વોટરને. આ ઉપરાંત ખેત તલાવડીઓ બનાવી, તળાવો છે, ડેમ બનાવી કે રિચાર્જ વેલ છે, એના દ્વારા આપણે સ્ટોર કરી શકીએ છીએ. ચેક ડેમ બનાવવાથી કોઈ ફાયદો છે? હા સર, ચેક ડેમ બનાવવાથી આસપાસની જે લેન્ડ વિસ્તાર હશે ત્યાંનું ગ્રાઉન્ડ વોટર હશે એનું રિચાર્જ થશે. તમને એવું કહેવામાં આવે કે એક આપણો જે નોર્મલ મોટા ડેમ હોય છે એવો ડેમ બનાવવાનો છે અને 100 ચેક ડેમ બનાવવાના છે, બેની કોસ્ટ કદાચ માની લો કે ઇક્વલ છે, તો તમે કયું સજેસ્ટ કરશો? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. એન્જિનિયર તરીકે તમે વિચારી શકો સર, મોટો ડેમ બનાવશો તો ઇનિશિયલ કોસ્ટ તો મેટર છે નહીં, પણ જે લેન્ડ જે ડૂબશે પાણીની અંદર અને લોકોને સ્થળાંતર કરવા પડશે. મારો તો ખરે એટલું જ જાણવું છે કે બેમાંથી વધારે ફાયદો આપણને ક્યાં? લાર્જર ડેમ બનાવશો તેમાં વધારે ફાયદો થશે. હોલિસ્ટિકલી કોઈ એક એંગલ થી લાર્જર ડેમ બનાવવાનો વધારે ફાયદો થશે. બંનેની કોસ્ટ આઇડેન્ટિકલ કીધી સાહેબ, 100 ચેક ડેમ બનાવો અને લાર્જ સાઇઝ ડેમ બનાવો, બંનેની એક સરખી કોસ્ટ આપણે કોસ્ટ છે. તેમાં તમે બેમાંથી તમને ચૂઝ કરવાનું તો તમે કયો વિકલ્પ લેશો કેમ અને શા માટે? સોરી, આપણે મલ્ટી જે ડેમ નાના ડેમ બનાવશું જે પણ આન્સર આપો મારે, નાના એ વધારે બેટર રહેશે. શામાં? કેમ કે ખેડૂતોને ઇરિગેશન માટે કે પાણીની જો જરૂર પડશે તો ડાયરેક્ટલી ત્યાંથી લિફ્ટ કરી શકે. ડેમથી પણ તમે ઇરિગેશન માટે, એના માટે સપ્લાય નેટ સુધી કોસ્ટ વધી જશે સર, ડેમથી સપ્લાય કોસ્ટ વધી જશે પાણીની. એ સિવાય બીજા કોઈ ફાયદા ગેરફાયદા? બીજા જો વધારે સેડિમેન્ટ્સ આવતું હશે નદીમાં રિવરની અંદર, તો જો મલ્ટી આપણે ડેમ બનાવશું તો એમાં આપણે એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ. અને લાર્જ ડેમમાં એક ફાયદો છે કે જો એની ડેપ્થ અને સારું હશે, સારો આપણે હેડ મળશે, તો આપણે હાઇડ્રો પાવર દ્વારા ઇલેક્ટ્રિસિટી પણ પ્રોડ્યુસ કરી શકીએ જ્યાં નાના ડેમની અંદર આપણે પ્રોડ્યુસ કરી શકીએ. એટલે કયો વધારે સારો? એપ્લિકેશન વાઇઝ તો બંને સારા જ છે. જો કાંઈ બી નદી હોય તો આપણે મોટો ડેમ બનાવવો, 50.1% છે અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ પેટ્રોલ કે ડીઝલ, કેટલા આપણે 85-95 સુધીનો ઓક્ટેન નંબર છે ઇન્ડિયામાં અવેલેબલ છે, અને હાલમાં IOCL દ્વારા XP 100 કરીને લોન્ચ કરવામાં આવ્યું છે.